ખેડાથી સમાચાર. કપડવંજ તાલુકાના કુંભારિયા ટીંબાના પશુ માલિકોની દાદાગીરી જોવા મળી. પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ બહાર ગાયો બાંધી જવાથી 150 જેટલા બાળકો શાળામાં જતા અટવાયા. શાળાના શિક્ષકોએ 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની ફરજ પડી, જેથી વાલીઓ અને ગ્રામજનો પણ શાળાની બહાર પહોંચ્યા. જોકે પશુ માલિકોને સમજાવતા તેઓ દાદાગીરી પર ઉતરી આવ્યા. વાલીઓએ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ આવી અને શાળાના મુખ્ય ગેટ બહાર બાંધેલી ગાય છોડી કાર્યવાહી હાથ ધરી. ગાયના માલિક ખરા ને, એમને પ્રેમથી મેં કીધું ગાયો તમે આ જગ્યાએ નહીં બરવા છે, ઘણી જગ્યા છે આપણા ભૂલ તો મને એમને એવું કીધું કે આ જગ્યા તમારા બાપની નહીં, કાયદેસર જોવા છે. સરકારી સરપંચ તરીકે સરકારી પ્રોપર્ટી પહોંચવા માટે હું શું સોધી, મારા જવાબદારી મારા હેઠળ જ આવો એટલે મારી જ જવાબદારી છે. તો મેં પ્રેમથી કીધું તો એ લોકોને ઝઘડવાની ક્યાં જરૂર છે. પ્રેમથી આપણે કીધું ગાયો તમે છોડી લો તો એ લોકો માળવા આવી ગયા સામેથી મને. એમનું રિવાજ છે, સિસ્ટમ છે, છોકરોનું ભણતર બગડે. શિક્ષકો સવાર નાઈને ઉભા છે, બાળકો અહીંયા ઉભા છે. ખેડાથી સમાચાર. કપડવંજ તાલુકાના કુંભારિયા ટીંબાના પશુ માલિકોની દાદાગીરી જોવા મળી. પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ બહાર ગાયો બાંધી જવાથી 150 જેટલા બાળકો શાળામાં જતા અટવાયા.